રાજકોટમાં શિયાળામાં રોગચાળો વકર્યો છે તો તાવ શરદી ઉધરસના કેસમાં ગત સપ્તાહ કરતા ઘટ્યા છે તો બીજી બાજુ જે ચિકનગુડિયાના કેસ જે છે વધ્યા છે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ચિકનગુડિયાના કેસ જે છે બમણા થયા છે ગત વર્ષે ચિકનગુડિયાના 31 કેસ સામે આવ્યા હતા તો આ વર્ષે ચિકનગુડિયાના કેસો જે છે બમણા થયા છે તો આ વર્ષે ચિકનગુડિયાના જે 74 કેસ જે છે નોંધાયા છે તો રાજકોટમાં શિયાળા જે છે એમાં રોગચાળો વધ્યો છે જેમાં ચિકનગુનિયાના જે કેસ જે વધ્યા છે તો ગત વર્ષ કરતાં આ વર્ષે જે છે ચિકનગુનિયાના કેસ જે છે એમાં બમણો વધારો થયો છે ગત વર્ષે 31 હતા તો આ વર્ષે જે છે 74 જેટલા ચિકનગુનિયાના કેસ જે છે નોંધાયા છે જી ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર ખાતે નોંધાતા એચઆઈપીના જે આંકડા છે એ મુજબ ગત સપ્તાહે મેલેરિયાના 1 કેસ ડેન્ગ્યુના 8 કેસ અને ચિકનગુનિયાના જે 5 કેસ છે નોંધાયેલા છે આ ઉપરાંત 860 જેટલા શરદી ઉધરસ અને તાવના કેસીસ અને અંદાજિત 180 જેટલા કેસીસ છે ડાયરિયાના છે નોંધાયેલા છે જી ગત વર્ષ કરતાં આ વર્ષે ચિકનગુનિયાના કેસમાં છે એ સ્પોરિયાટિક એટલે અલગ અલગ વિસ્તારોમાં ચિકનગુનિયાના કેસીસ છે એમાં વધારો છે નોંધાયેલો છે ગત વર્ષે આ સપ્તાહ સુધી 191 કેસનો 74 જેટલા કેસ નોંધાયેલા હતા જેમાં આ વર્ષના સપ્તાહે 31 જેટલો છે એ વધારો છે એ નોંધાયેલો છે ખાસ કરીને અત્યારે મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે ખાસ કરીને ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેના લક્ષણો ધરાવતા દરેક દર્દી છે આરોગ્ય કેન્દ્ર સુધી આવે ટેસ્ટ થાય આ ઉપરાંત વહેલી તકે નિદાન અને સારવાર થાય આ ઉપરાંત સૌથી પ્રથમ અગત્યની વાત છે કે આની એડલ્ટ સાયકલની તોડવાની એટલે કે એડલ્ટ મોસ્કીટો એટલે એડલ્ટ મચ્છર છે એને મારવા માટે આપણે કેસ આવ્યા પછી તાત્કાલિક એ સસ્પેક્ટેડ કેસ હોય કે લેબ કન્ફર્મ કેસ હોય ત્યારબાદ એના ઘરની આજુબાજુના 50 ઘરોમાં છે ફોગિંગની કામગીરી કરવામાં આવે છે આ ઉપરાંત એ વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી સાથે સાથે ફોગિંગ ઉપરાંત સર્વેલન્સ અને ફીવર સર્વેલન્સની કામગીરી સાથે સાથે પોરાનાશક કામગીરી પણ મેલેરિયા વિભાગ દ્વારા